નમસ્કાર મિત્રો, ધોરણ 12 પ્રકરણ 7 ઉદ્વિકાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે જીવની ઉત્પત્તિ વિશેનો અભ્યાસ પહેલાં તો કરીશું કે ભાઈ આ પ્રકરણ છે આપણને શું કહેવા માગે છે. તો કે ભાઈ આ પ્રકરણમાં આપણે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે શરૂ થઈ અને એ ઉત્પત્તિમાં ક્યાં ક્યાં ફેરફાર થતા ગયા સજીવોમાં અને અંતે હાલમાં આપણે જેવા સજીવ છીએ એવા બનેલા છીએ, તો તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન તે સજીવના સ્વરૂપોનો અભ્યાસનો એક ઇતિહાસ છે. પૃથ્વી ઉપર લગભગ કરોડો વર્ષો થઈ ગયા કે એ સમય પહેલાં વનસ્પતિ જૂથ અને પ્રાણી જૂથ છે તે અસ્તિત્વમાં આવ્યા હશે. તો આ ઉદ્વિકાસ શું છે? તો કે ઉદ્વિકાસ એટલે કે છુપાયેલી ક્ષમતાઓને અનાવૃત કરવું, મતલબ જે છે એની ઉપર ઢંકાયેલું છે, આપણને ખબર નથી, તેને બહાર પાડવું. ઉદ્વિકાસનો સરળ અર્થ જો આપણે સમજીએ તો એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં થતો ક્રમશઃ ફેરફાર એટલે ઉદ્વિકાસ. ઉદ્વિકાસ શબ્દ છે એ હર્બર્ટ સ્પેન્સર નામના વૈજ્ઞાનિકે સર્વપ્રથમ રજૂ કરેલો. અને આપણે જો ઉદ્વિકાસની વાત કરીએ તો એમાં ડાર્વિનનો સૌથી મહત્ત્વનો ફાળો છે. અને ડાર્વિનના સિદ્ધાંત કે રૂપાંતરણ સાથે સંતતિ છે તેમાં જે ફેરફાર આવેલા છે તેના દ્વારા આપણે ઉદ્વિકાસને ખૂબ સારી રીતે સમજાવી શકીએ છીએ. આ પૃથ્વીના ઉદ્વિકાસ અને બ્રહ્માંડના ઉદ્વિકાસના સંદર્ભમાં તેની સામે જીવની ઉત્પત્તિ અને સજીવ સ્વરૂપોનો ઉદ્વિકાસ અને પૃથ્વી પર અલગ અલગ જીવ વિવિધતાઓ જે જોવા મળે છે તેનો એક વૃત્તાંત છે. તો આ ઉદ્વિકાસની શરૂઆત બ્રહ્માંડમાંથી થઈ હશે તેવું એક માનવામાં આવે છે. તો સર્વપ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે આ બ્રહ્માંડ શું છે. કે બ્રહ્માંડ એ વિશાળ આકાશગંગાઓનું એક ઝુમખું છે. આકાશગંગાઓ એ તારાઓ અને વાયુઓ અને રજકણોના વાદળ ધરાવતી હોય છે. તો અસંખ્ય તારાઓ, એમાં ઘણા બધા વાયુઓ અને અસંખ્ય રજકણો છે, એ બધા એકઠા થઈ વાદળો બનાવે છે અને આ વાદળો થઈ આકાશગંગાનું નિર્માણ થતું હોય છે. બ્રહ્માંડના કદને ધ્યાનમાં લઈએ તો બ્રહ્માંડની સરખામણીમાં પૃથ્વી એક નાનકડું સૂક્ષ્મ બિંદુ કહી શકાય. તો તમે સમજી શકો છો કે બ્રહ્માંડ કેટલું વિશાળ હશે, બરાબર? આપણે જેવી રીતે એક ગામથી બીજા ગામનું અંતર માપવા માટે કિલોમીટર એકમ વાપરીએ છીએ, એમ બ્રહ્માંડમાં રહેલા તારાઓ વચ્ચેનું અંતર એ પ્રકાશ વર્ષ એકમમાં માપવામાં આવે છે. એક પ્રકાશ વર્ષ એટલે કે એક વર્ષમાં પ્રકાશના કિરણે કાપેલું અંતર. પ્રકાશનું કિરણ એક સેકન્ડમાં 300,000 કિલોમીટરનું અંતર કાપે છે. તમને કદાચ ખ્યાલ હશે જ કે સૂર્યમાંથી નીકળતું કિરણ પૃથ્વી ઉપર પહોંચવા માટે 8 મિનિટ અને 20 સેકન્ડ જેટલો સમય લે છે. તો તમે વિચાર કરી લેજો કે સૂર્ય આપણાથી આટલો દૂર છે, છતાં 8 મિનિટ અને 20 સેકન્ડમાં જો પહોંચી જતું એ કિરણ, તો એક તારાથી બીજા તારા તો પ્રકાશ વર્ષના અંતરમાં હશે. તો તમે વિચારી શકશો કે કેટલું એ વધારે અંતર હશે. આપણે રાત્રિ દરમિયાન જો વાદળા ન હોય, આકાશ સ્વચ્છ હોય અને સ્પષ્ટ હોય, તો એમાં આપણે તારાઓને નિહાળી શકીએ છીએ. એ એક રીતે સમયમાં પાછા જોવાનું એક દ્રષ્ટાંત આપણે કહી શકીએ છીએ. આપણે જે આજે જોઈએ છીએ તે એક એવો પદાર્થ છે જેમાંથી ઉત્સર્જિત પ્રકાશ લાખો વર્ષ પહેલાં તેમની યાત્રા શરૂ કરી છે અને તેઓ કરોડો કે હજારો કિલોમીટર દૂરથી અત્યારે આપણી આંખ સુધી પહોંચતી શકતો હશે. તો આમ આ તારાઓમાંથી નીકળતો પ્રકાશ આપણી સુધી પહોંચવા માટે એને અસંખ્ય, એટલે એમ કહેવાય ને કે અગણિત સમય છે તે લેવો પડતો હોય છે. જો કે આપણે વસ્તુઓને આપણા નજીકના આસપાસના જ વિસ્તારમાં જોઈએ તો તેને આપણે તરત જ જોઈએ છીએ, એટલે સમકાલીન સમયમાં આમ જ્યારે આપણે તારાઓને જોઈએ છીએ ત્યારે આપણે આપણા ભૂતકાળને જોઈએ છીએ એવું કહી શકીએ. તો આ બ્રહ્માંડમાંથી
જે ઉત્પત્તિ થયેલી છે તેના માટે એક થિયરી આપવામાં આવેલી છે. એ થિયરી છે બિગ બેંગ થિયરી, કે જે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે સમજાવે છે. તો આ બિગ બેંગ થિયરી એ બે લિમેટિયર નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલી છે, ને એબે લિમેટિયરના મત અનુસાર બ્રહ્માંડની ઉત્પત્તિ 20 બિલિયન વર્ષ પહેલાં થઈ હશે. 1 બિલિયન એટલે 1 અબજ. તો આ 20 અબજ વર્ષ પહેલાં બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે એવું માનવામાં આવે છે. તો કઈ રીતે થઈ હશે? તો કે ભાઈ, જે ઘટ્ટ પદાર્થો છે, ઘટ્ટ અસ્તિત્વ ધરાવતા પદાર્થો છે, એનો વિસ્ફોટન થયું હશે, અને એક વિશાળ વિસ્ફોટ એવો હશે કે જે અકલ્પનીય હોય છે. આવો અકલ્પનીય વિશાળ વિસ્ફોટ એને બેંગ તરીકે ઓળખવામાં આવે છે. આથી આ થિયરીને નામ આપવામાં આવ્યું છે બિગ બેંગ થિયરી. બિગ એટલે કે વિશાળ, બેંગ એટલે વિસ્ફોટ. તો આમ વિશાળ વિસ્ફોટ થઈ અને આ નિર્માણ થયું હશે. તો બ્રહ્માંડનું ત્યારબાદ વિતરણ થયું હશે અને ધીમે 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 એનું તાપમાન ઠંડુ પડતું ગયું હશે અને આ તાપમાનના અંતે બ્રહ્માંડ બન્યું હશે એવી એક શક્યતાઓ છે. બરાબર? તો જોઈએ કે રીતે થાય છે. તો આ વિશાળ વિસ્ફોટ થયો છે, એને બેંગ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાંથી બ્રહ્માંડનું વિતરણ થયું અને તાપમાન ઠંડુ પડ્યું. વાયુઓના વાદળાઓ કે જે બિગ બેંગ દરમિયાન નિર્માણ પામ્યા તે ગુરુત્વાકર્ષણના કારણે એકબીજાની નજીક આવેલા હશે અને તેઓ એકબીજા સાથે જોડાય અને તકતી જેવી રચનાઓમાં ફેરવાયા, જેને નિહારિકા તરીકે ઓળખવામાં આવે છે. આવી નિહારિકા પરમાણુઓ અને નાના કણોની બનેલી હતી. સૌર નિહારિકા તેમાંથી એક નિહારિકા છે, જે આપણા સૌરમંડળનું નિર્માણ કરવામાં મહત્વનો ફાળો ભજવેલો છે. સૌર નિહારિકાનો ખૂબ ગરમ અને મધ્ય ભાગ હજી વધારે ગરમ થતો ગયો અને અંતે આ સૌર નિહારિકાનો મધ્ય ભાગ એટલે જ સૂર્ય. ત્યારબાદ સૂર્યની આસપાસ ફરતા અણુઓ, કણિકાઓ આ બધા એકબીજાની નજીક નજીક આવતા ગયા, સંગઠન થતું ગયું અને તેમાં અન્ય ગ્રહોનું નિર્માણ થયું હશે. દૂધ આકાશગંગા, કે જેને આપણે મિલ્કી આકાશગંગા તરીકે ઓળખીએ છીએ, એ સૌરમંડળમાં પૃથ્વીનું નિર્માણ 4.5 બિલિયન વર્ષ પહેલાં થયું હોવાનું મનાય છે. બરાબર? એટલે કે આપણી પૃથ્વી જે છે એ દૂધ આકાશગંગાનો એક ભાગ કહી શકાય છે. અને આ બિગ બેંગ થિયરી 20 બિલિયન વર્ષ પહેલાંની વાત છે, જ્યારે આ પૃથ્વીનું નિર્માણ એ 4.5 બિલિયન વર્ષ પહેલાં થયું હોવાનું મનાય છે. અને જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે ત્યાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ હતું નહીં, પરંતુ ત્યાર પછીના સમયમાં તેમાં વાતાવરણનું નિર્માણ